विशाळे जग विस्तारे नथी एकज मानवी पशु छे पंखी छे पुष्पो वनोनी छे वनस्पति उमाशंकर जेठालाल जोशी अने पन्नालाल पटेल आपणा साबरकाठानुं घरेणुं के जेमणे पोतानी कलम अने आगवी प्रतिभाथी मारू गुर्जर भाषा गुजराती भाषा ने विश्व फलक पर लई जनार विश्व मानवीय छे। पन्नालाल पटेल नो जन्म वर्ष 1912 मा अत्यारना राजस्थान डूंगरपुर जिल्लाना नानकड़ा मांडली गामे थयो हतो। हीराबाना खोड़े जन्मेला आंजना चौधरी कुटुंब नो रतन इटले पन्नालाल। कोने खबर हती कि एक दिवस आ व्यक्ति साहित्यनी दुनिया मा तेनु नाम विश्व फलक सुधी पहुंचाड़शे। बाळपण में ज पितानी छत्रछाया गुमावी दीदा बाद संघर्षमय जीवन साथे तेवो मोटा थया। ईडरनी सर प्रताप हाईस्कूल में पन्नालाले मात्र चार चौपड़ी सुधी ज अभ्यास कर्यो। स्कूल समय में ज आपणा जिल्लाना बीजा साहित्यनी दुनियाना नायक एटले उमाशंकर जोशीनो भेटो थयो अने मित्र बन्या। समय जता पन्नालाल अमदावाद पहुंचा। त्या नानी मोटी नौकरी करी बाळपण में ज धार्मिक संस्कारों नु सिंचन अने उमाशंकर जोशी जेवा मित्रनी संगतनी असरना एक भाग रूपे पन्नालाले वर्ष 1936 मा फरीवार साहित्य सर्जननो प्रारंभ कर्यो। वर्ष 1936 मा शेठनी श्रद्धा नामनी प्रथम टूंकी वार्ता लखी जे घणा एवा सामायिकों मा पण प्रगट थई। એવામાં ઉમાશંકરની વાત મેં સાંભળી અને એમને મને કહ્યું કે તમે લખો અને મેં લખવું શરૂ કરી દીધું। આ રીતે મારો આરંભ થયો। નિરસ્થવત જતો તો ત્યાં મને ક્યાંકથી યાદ આવ્યું અને મેં સુંદરમને પૂછ્યું તો વાર્તા લખો કારણ એટલે મને કહ્યું હા લખી લાવો અને પહેલી જ વાર્તા જોઈને સુંદરમ ખુશ થઈ ગયા। કવિતામાં નિષ્ફળતાનું મુખ્ય કારણ તો મને છંદ બંધાવડતા નહોતા, જ્યારે અહીંયા વિપંચત નથી ભાષાની થોડી પંચાયત પણ મને કદી એવો સવાલ ઉઠ્યો નથી કે આપણે ભાષા માટે શું કરીશું। આપણે બોલીએ છીએ એ ભાષા, એટલે મારા મનથી કોઈ ભાષાનો સવાલ હતો નહીં। એટલે સારી પણ એ વખતે વાતાવરણ હાવ જુદું હતું। 1940 તેમની પ્રથમ નવલકથા વડામણા, 1941 મળેલા જીવ, 1947 માનવીની ભવાઈ અને ઘણી અન્ય નવલકથાઓ પ્રગટ થઈ। નાની મોટી નોકરી કરતા કરતા તેઓને મુંબઈની એક ફિલ્મ કંપની NR આચાર્યમાં પટકથા લેખક તરીકેની 4-5 વર્ષ નોકરી કરી। ત્યારબાદ ખેતીના વ્યવસાયમાં ફરીવાર વતન આવી ગયા, પરંતુ તેમણે લેખન કાર્ય અવિરત ચાલુ રાખ્યું। સમય જતા તેઓ અમદાવાદ સ્થાયી થયા અને લેખન કાર્યને જ તેમણે મુખ્ય વ્યવસાય બનાવ્યો। 1971 તેમણે અમદાવાદ ખાતે તેમના બે પુત્રોને સાથે રાખી સાધના પ્રકાશન કંપની બનાવી। પન્નાલાલે 61 જેટલી નવલકથાઓ અને 26 ટૂંકી વાર્તા સંગ્રહો લખ્યા છે। તેમનું મોટા ભાગનું લખાણ ઉત્તર ગુજરાત સાબરકાંઠાની સ્થાનિક બોલીમાં લખાયેલું જોવા મળે છે। 1950 રણજીત રામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરવામાં આવ્યા। 1985 તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો। મને જે જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યો એની પાછળ હું ચમત્કાર જ જોઉં છું। શ્રી અર્જુનની કૃપા, માતાજીની કૃપા જ જોઉં છું। આપણે જોઈએ છીએ કે જાણી કે અચાનકનો ઠેકડો ભર્યો હોય એવું લાગે છે। મેં પહેલો અનુભવ પહેલો જ ભાવ મને એ થયો
કે હું કયો ઉઘાડો પડી ગયો, એટલા આતો હતો તો ખરો જ, હું જાણતો કે મારામાં શ્રદ્ધા ખૂબ છે, પણ જાણે કે અરે ઉઘાડો પડી ગયો, મારી જિંદગી પણ થોડીક બદલાઈ જશે એમ લાગે છે, પણ ઈચ્છી શ્રી નથી એ જીવ માનતો. માનવીની ભવાઈ પરથી અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા ગુજરાતી ચલચિત્ર પણ બનાવવામાં આવ્યું, જેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યું. હકીકતમાં તો મારે માનવીની ભવાઈ લખી એ કોઈ કહેવા કથવા માટે નથી જ લખી. તે વખતે હું નવે નવો લેખક હતો. મળેલા જીવ લવેખા પછી સુરભિ અને યૌવન લખ્યું, પણ એ મળેલા જીવની માફક ચમક્યો નહીં. મેઘાણીભાઈએ પણ ટકોર કરી હતી કે તું તારા જળમાં જ રહે, મીઠા જળમાં જઈશ નહીં. એટલે પછી મેં એ વખતે માનવીની ભવાઈ લખી. મને થયું કે ગામડામાં જઈએ, ચાલો માનવીની ભવાઈ મેં આરંભી. થોડુંક દેવું પણ થઈ ગયું હતું. મેં ઘર કર્યું હતું માંડલીમાં, એટલે મને થયું કે લખવું તો પડશે જ, અને એ જ મારી મુખ્ય કમાણી હતી. એટલે મેં આ ગામડાની કથા લખી, અને તે અમારા લોકોની જ છે. લગભગ એ બધું લગભગ સમયમાં મારા બા વગેરે પાસેથી મેં ઘણી બધી વાતો સાંભળેલી. છપ્પનીઓ કાળ તો આજે જ ગયેલો આઠમેલો હતો, 10-11 વર્ષ થયા હતા, પણ છતાં એ લોક ભૂલ્યા ન હતા. એટલે એ જ વાતો કર્યા કરતા હતા. મને થયું લાવો આપણે તારે છપ્પનીઓ કાળ ઉપર જ લખીએ, અને એ રીતે લખાઈ હતી. મારે કંઈ કહેવું નહોતું, કસવું નહોતું. લોકોને કહે આ માટે લખી છે, પણ હકીકતમાં મારે લખવું હતું અને આ કથા લખી, અને જેવું સૂજ્યું એવું લખ્યું છે. વિશેષ કંઈ ખાસ કહેવાનું નથી. પન્નાલાલ પટેલનું બ્રેઇન હેમરેજના કારણે 1989માં અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. સાહિત્ય જગતનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, આવા બિરુદોથી નવાજવામાં આવતા પન્નાલાલ પટેલના જન્મદિવસે આપણે એમણે યાદ કરીએ. એક ઝાડ મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે. હું ચિત્રકાર નથી, તેનો અફસોસ મને આટલો કદી ન હતો. નર્યું રેખાઓનું માળખું છે, એને ચરણે ઊભીને એને જોઉં છું. પીધું લીધું દીધું એ ખંખેરીને ઊભું ન હો. અટારીએથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું. વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની, મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની. શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું જાલી રાખ્યું છે, જાણે મૃત્યુ ફળ. ઉમાશંકર જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતું. ઉમાશંકર જોશીએ 7 ધોરણ સુધીનો અભ્યાસ ઈડરમાં કર્યો અને માસ્ટર્સ અમદાવાદમાં. મુંબઈમાં શિક્ષક તરીકે જોડાયા. અમદાવાદમાં પણ અધ્યાપન કાર્ય કર્યું. તેઓએ
ભાષા ભવનના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી. સત્યાગ્રહની લડાઈમાં પણ અગ્રેસર રહ્યા. જેલવાસ પણ થયો. ઉમાશંકર જોશીની કવિતાઓમાં વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવીનો અભિગમ સ્પષ્ટ જોવા મળે છે. વિશ્વ શાંતિ, નિશિત, ગંગોત્રી તેમના કાવ્ય સંગ્રહો છે. શ્રાવણી મેળો વાર્તા સંગ્રહ છે. સાપના ભારા તેમનો પ્રસિદ્ધ નાટ્ય સંગ્રહ છે. સંસ્કૃતિ સામાયિક પણ શરૂ કર્યું. તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક, નર્મદ ચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક ઉપરાંત અન્ય પારિતોષિકો પણ પ્રાપ્ત થયા હતા. તેઓ વર્ષ 1970 થી 1976 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. વાસુકીના ઉપનામ તરીકે જાણીતા ઉમાશંકર જોશીનું અવસાન વર્ષ 1988માં થયું. તો આ હતા આપણા સંસ્કાર જગતના ઉદ્ઘાતા. ચિત્ત ચમક્યું હું તું તે ટળ્યું, કેવડી મોટી વાત! કેટલા થોડા શબ્દોમાં, ગુજરાતી શબ્દોમાં એણે કહી દીધી. અને એના છપ્પા એમાં 6 લીટી હોય તો દરેકમાં એક એક ચિત્ર લાવ્યા વગર એને ચેન પડતું નથી. અને એ ચિત્રો કેટલા મોટા ભાગના તો હાસ્યના, કટાક્ષના, ચાપખો તેજાબમાં બોળીને લગાવતો હોય એવા તીખા કબીર સાહેબની યાદ આપે છે. હું તો એને કબીરનો નાનેરો ભાઈ એમ કહું. અને દુનિયાના જે કટાક્ષ લેખકો અને ફિલસૂફ કવિઓ એમાં અખાનું સ્થાન છે, તે એક ગુજરાતી ભાષાનું પૂરું સંબલ બહાર આણનારો પ્રતાપી કવિ છે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મણી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્યશી